દીપડાઓની ઘટી રહેલી સંખ્યાને લીધે સરકાર ચિંતિત છે. દક્ષિણ ગુજરાતમાં દીપડાઓમાં ઇન્જેક્ટ કરવામાં આવશે. માઇક્રોચિપ દીપડાની તમામ ગતિવિધિઓ પર નજર રાખવા રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં માંડ 200 દીપડા બચ્યા છે. દીપડાઓની ઘટી રહેલી સંખ્યાને લીધે સરકાર ચિંતિત છે. દીપડાની તમામ ગતિવિધિઓ પર નજર રાખવા દીપડાના શરીરમાં લાઇફ ટાઈમ રહે તેવી ચિપ ઇન્જેક્ટ કરશે. સુરતના માંડવી, મહુવા અને માંગરોળ તાલુકામાં સૌથી વધુ દીપડા જોવા મળે છે. માનવ ભક્તિ દીપડાઓને શોધી કાઢવા પણ આ ચિપ મદદરૂપ બનશે. દીપડાઓ શિકાર અને અકુદરતી મોત મામલે પણ વન વિભાગની ચાંપતી નજર રહેશે. સુરત વન વિભાગે એક અહેમ પહેલ કરી છે, નવી પહેલ કરી છે, જેમાં આપણે વિસ્તારમાં જો દીપડાને અમે રેસ્ક્યુ કરીએ એમાં એક 12 mm એક માઇક્રોચિપ રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટિફિકેશન ડિવાઇસ, આ ચિપ એમને બ્લડ સ્ટ્રીમમાં ઇન્જેક્ટ કરવામાં આવશે. એ પગલાં એક આ કારણથી લીધું છે કે અમે જો દીપડાને સંરક્ષણ છે એને કેવી રીતે અમે સુદૃઢ કરી શકીએ અને એની જો વસ્તી છે એના સારી રીતે આંકલન કરી શકીએ અને જો માનવ અને દીપડા વચ્ચેના જો ઘર્ષણ છે એને પણ ઓછું કરી શકીએ એ હેતુથી આ એ પગલાં અમે લીધું છે. એમાં ઓલરેડી અમે લોકો 2 દીપડાને છેલ્લે અઠવાડિયામાં 2 દીપડાને અમે ઓલરેડી આ માઇક્રોચિપ ઇન્સર્ટ કર્યું છે. એક વાંકલમાં, માંગરોળ તાલુકામાં વાંકલ વિસ્તારમાં અને માંડવી તાલુકામાં તડકેશ્વર વિસ્તારમાં જો 2 દીપડા અમારે રેસ્ક્યુ કરવામાં આવ્યું એમાં એ ચિપ ઇન્સર્ટ કર્યું છે. આ ચિપ ઇન્સર્ટ કર્યાથી એ કેમકે દરેક એ ઇન્સર્ટ થઈ જાય તો જ્યાં સુધી એ જીતા રહેશે આ દીપડા ત્યાં સુધી આ ચિપ એમની બોડીમાં રહેશે. તો એમે એક યુનિક નંબર, એક યુનિક ટેગ આ દીપડાને આપવામાં આવશે, જેનાથી માનો કે આ માંડવીથી લઈને ઉમરપાડા સુધી આ દીપડા ગયા અને ઉમરપાડામાં રેસ્ક્યુ થયા તો જ્યારે એમને સ્કેન કરવામાં આવશે એક રીડર મારફતે તો એમના જો યુનિક કોડ છે એ આ રીડરમાં આવી જશે અને યુનિક કોડથી અમે કમ્પ્યુટર ઉપર એક ડેટાબેઝ પણ ક્રિએટ કરી રહ્યા છીએ કે આ દીપડાની નર છે કે માદા છે, એમની લંબાઈ કેટલી, એમની વજન કેટલો, એમને જ્યારે અગાઉ રેસ્ક્યુ કરવામાં આવેલું હતું ત્યારે કોઈ બીમારી હતી કે નહીં, એની આખી મેડિકલ હિસ્ટ્રી એ પણ આ નોંધવામાં આવશે. અને જ્યારે આ દીપ અને આ ડેટાબેઝથી કેમકે એમને યુનિક નંબર છે તો જ્યારે બીજી વારે રેસ્ક્યુ થશે તો આ માહિતી તરત જ અમે ખબર પડી જશે કે હા, આ દીપડાને તો પહેલે પણ આપણે રેસ્ક્યુ કરી લો હતું, આ વિસ્તારમાં ફરતા હતા, હવે આ વિસ્તારમાં આવી ગયા છે. તો આપણે દીપડાની જો મૂવમેન્ટ છે એના પણ અમે ટ્રેક કરીશું અને જેનાથી એને સંરક્ષણ માટે એક સશક્ત પગલાં અમે લોકો લઈ શકીએ. સુરેશ રાઠોડનો રિપોર્ટ, બારડોલી.